नमस्कार मित्रों, फरी एक वार स्वागत छे तमारो वेधर ऑफ इंडिया चैनल पर। हूँ छू गौरव राणीगा। मित्रों, नौ दिवस पहला एक अपडेट में आपने एक खास आगोतरू एंधाण आप्यु हतु, जेमां कह्युं हतु के मार्च महीना नी शरूआत में ज उपरा उपरी वेस्टर्न डिस्टर्बंस आववानो छे, तेने लईने गुजरातना वातावरणमां थई शके छे फेरफार अने मावઠાની શક્યતાઓ પણ હોવાનું કહ્યું હતું। તો તે મુજબ જ હવે છેલ્લા 2-3 દિવસથી મોડેલો મતાવવા લાગ્યા છે અને માવઠાની શક્યતાઓ વધી રહી છે। તો આજે ખાસ વાત કરવાની છે, કયા વિસ્તારમાં વધુ શક્યતા, કઈ તારીખમાં ગણાય, કેવું માવઠું થશે તેની। તો અગત્યનો વિડિયો, જે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકન દબાવી વિડિયોને પહેલા જ લાઈક કરી દેજો। તો મિત્રો, વાત કરીએ તો અત્યારે પણ ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને ત્યારબાદ 4 તારીખથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે। આપણે ખાસ કહ્યું હતું કે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે, તો તે મુજબ જ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। 4 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ત્યારબાદ ફરીથી 7 તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો આને લઈને જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રક અરબ સાગર સુધી લંબાઈ શકે અને તેને લઈને 700 એચપીએ ને 500 એચપીએ ની ઊંચાઈ સુધીમાં ભેજ ગુજરાત સુધી આવી શકે અને વાદળો છવાય અને વાતાવરણમાં પલટો આવીને ક્યાંક ક્યાંક હળવું માવઠું થઈ શકે અને સૌથી વધુ અસર 4-9 તારીખમાં અને તેમાં પણ 6-7 અને 8 તારીખે આ વાતાવરણમાં પલટાની વધુ અસર રહેશે અને માવઠાની વધુ શક્યતાઓ આ તારીખમાં રહેવાની છે। વિસ્તારની વાત કરી લઈએ આપણે તો 4 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એકાદ બે વિસ્તારમાં હળવું માવઠું થઈ શકે, છાંટછૂટ કે ક્યાંક ક્યાંક હળવા ઝાપટા જેવું। ત્યારબાદ 5 તારીખે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં, 6-7 અને 8 તારીખે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાતના એક બે વિસ્તાર અને કચ્છના એક બે વિસ્તાર, મતલબ કે સમગ્ર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવું માવઠું થઈ શકે 6-7 અને 8 તારીખમાં। અને મિત્રો, તેની સાથે સાથે જે અસ્થિરતા વાતાવરણમાં ઊભી થઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ભેજ છવાવાનો છે અને તેની સાથે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે। આગામી દિવસોમાં એટલે કે આવતીકાલથી જ તાપમાનમાં વધારો શરૂ થઈ જશે, આમ તો આજથી શરૂ થઈ ગયો છે। 2-4 ડિગ્રી અહીંથી તાપમાન વધી શકે, એટલે કે 38 થી લઈને ક્યાંક ક્યાંક 40 ડિગ્રી સુધીના તાપમાન પણ આવનારા દિવસોમાં જોવાઈ શકે। હવે આ ગરમીનું જે તાપમાન વધવાનું છે તેને અને જે અસ્થિરતા ઊભી થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને તેને પણ સંબંધ છે। અને જો તાપમાનનો પણ સાથ મળી જાય આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને, તો અમુક સ્થળે અસ્થિરતા વધી શકે અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે ભારે ઝાપટાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં। મુખ્યત્વે જે તાપમાનવાળા વિસ્તારો છે તેમાં વધુ શક્યતા રહેશે। આમાં અમરેલી જિલ્લો, સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો, ભાવનગર નામક અંદરના વિસ્તારો, તેમાં આવી શક્યતા ગણી શકાય કે ક્યાંક ક્યાંક ગાજવીજવાળા ઝાપટા પણ પડે। તે સિવાય ઉત્તર ગુજરાતના એક બે વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં જે આણંદ, વડોદરા આસપાસના, અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ આવી શક્યતા ગણી શકાય ગાજવીજવાળા ઝાપટાની। પરંતુ આગળ તેમાં થોડો ફેરફાર થતો જ રહેશે, કારણ કે હજુ પણ થોડું આગું છે। ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કેટલા નીચે આવે અને કેટલી અસર કરે તે જોવાનું રહેશે। વધુ અપડેટ તેની પણ આગળ આપવામાં આવશે, જેમ જેમ નજીક આવતું જશે વધુ ખ્યાલ આવશે। આગોતરા એંધાણમાં આપણે ખૂબ અગાઉથી કહી દીધેલું હતું, તો તે મુજબની હવે આ શક્યતાઓ ઊભી થઈ ગઈ છે। તો આ હતી માવઠાની શક્યતાની વાત અને આગળ વધુ અપડેટો આવવાની છે। ખાસ બે અપડેટ આવનારા 2-3 દિવસમાં જ આવવાની છે, એક તો જે આ માવઠાની શક્યતા છે, તે સિવાયના આગળના દિવસો, માર્ચ મહિનાના આગળના દિવસોનું આગોતરું એંધાણ અને ત્યારબાદ 2023ના ચોમાસાનું ખાસ મોટું આગોતરું એંધાણ આવવાનું છે, કે જે અલનીનો અને આયોડી વિશેના ડેટા આવી ગયા છે અને તેના એનાલિસિસના આધારે શું થવા જઈ રહ્યું છે, શું 2023માં વરસાદ ઓછો પડશે કે માપસર સારું વરસ થશે, જવાબ 2-3 દિવસમાં જ આવવાનો છે, જોવાનું ચૂકશો નહીં। આ વિડીયો કેવો લાગ્યો ખાસ કહેજો, વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।